नमस्कार, हूँ निसर्ग व्यास, आपनी साथ सीधी बात में। आज आप एमने मळवाना छीए कि जमने परिचय की कोई जरूरत नहीं, छता तमने कहूँ कि भाविनी बेन झानी साथ आप बात करवाना छीए। एमना जीवन विषे, एमनी स्ट्रगल, एमने क्या थी शुरुआत करी, 45 वर्ष आ इंडस्ट्रीनी अंदर एमने विताव्या, फिल्म इंडस्ट्रीनी अंदर नाना पड़दा थी लईने मोटा पड़दा सुधी स्टेज प्रोग्राम अने स्टेज उपरना जे कला छे ए एमने विखेरी, एमनी सुवास चारे तरफ एमने विखेरी नाखीने आज एमनी साथे ज आपणे बेसवाना छीए अने थोड़ू मद एमांथी आपणे चाखवाना छीए कि केवी रही एमनी जिंदगी। केम छो? नमस्ते। नमस्ते जी। केवू लाइफ तमे, तमारा मते आम लाइफ केवी रही? અદ્ભુત અદ્ભુત અવર્ણનીય। દરેક પળને માણવાની મજા પડે, ગમતું કામ મળે એટલે થાક ન લાગે, થાક ન લાગે તમને કોઈ કામ। તમે નોકરી પર જાઓ, ઘણા બધા લોકો થાકી જાય બીકોઝ મશીનની સાથે કામ કરવાનું હોય, એવી જગ્યાએ કામ કરવાનું હોય, જરૂરત માટે કામ કરવાનું, પણ અહીંયા તો ગમતું કામ તમારું પ્રોફેશન બને એટલે તમને ક્યારે થાક જ ન લાગે, તમને મજા જ પડે। એટલે એવી મજાની, મસ્ત મજાની જિંદગી ભોળાનાથની નટરાજની કૃપાથી જીવીએ છીએ અને મજા કરીએ છીએ। આ ઇન્ડસ્ટ્રીની અંદર પહેલું પગલું ક્યારે માંડ્યું? વેન આઈ વોઝ ઇન સ્કૂલ, હું જ્યારે સ્કૂલમાં હતી ત્યારે આઈ થિંક ત્રીજા ધોરણમાં ભણતી હતી, ત્યારે મેં સ્કૂલમાં એક નૃત્ય નાટિકાનું આખું ફંક્શન, એન્યુઅલ ફંક્શન હતું, અને અમારા ટીચરે પૂછ્યું કે કોને કોને ભાગ લેવો છે, તો ભણવાનું તો બહુ ગમતું જ નહોતું એટલે પહેલાં હાથ ઊંચો કર્યો કે ના મારે। ટીચરે બોલાવી મને એમ કે મને કહેશે કે ફલાણાને મળો, હાથ આગળ કરીને બે ફૂટપટ્ટી મારી હતી કે ભણવામાં ધ્યાન રાખો ને પછી બધું કરજો, પણ તોય પેલો અંદરનો કીડો હતો એ કંઈ ત્યાં બેસી ન રહ્યો। સ્કૂલ છૂટ્યા પછી આ બધા પ્રેક્ટિસ કરતા હતા, એ રોજ પ્રેક્ટિસ જોઉં, માં થોડી સ્ટ્રિક્ટ હતી એટલે એને પૂછ્યું કે ઘેર આવતા મોડું કેમ થાય છે, એટલે મેં કીધું મને નૃત્ય નાટિકામાં રાખી છે, હું એમાં ભાગ લીધો છું, મેં મારી માં કે સરસ, પછી રોજ પ્રેક્ટિસ જોઉં। પછી જે દિવસે શો હતો તે દિવસે મારી મમ્મીએ કીધું કે તારે જવાનું નથી, મેં કીધું છેલ્લે બધું આડોવડું ખોટું કરતી હતી એટલે મને કાઢી કાઢી નાખી, પણ એટલે બીજો કોઈ રસ્તો નહોતો, પણ એ વસ્તુ ત્યાં તો એ જ રહી। પણ વેકેશનમાં મારા નાની મોરબીથી જ્યારે અમદાવાદ આવ્યા તો મારા નાની બહુ ભોળા, બહુ ભલા અને એન્કરેજ કરે એવા, મારી મા બહુ પ્રેક્ટિકલ, ખોટું ચલાવે નહીં, એટલે મમ્મી શાક લેવા ગઈ તો નાનીને મેં કીધું કે મારી સ્કૂલમાં મને કાનુડો બનાવી હતી, મારા નાની કે અરે વાહ શું કર્યું મતે, એટલે પેલા કાનુડાએ જે પણ કર્યું તે બધું કરીને બતાવ્યું, તો મારી નાની કે અરે વાહ અસલ કાનુડો મારો દીકરો કેવું પડે, એટલે મને ત્યારથી એમ થયું કે આપણને તો સરસ આવડે છે। પછી અનફોર્ચ્યુનેટલી 2-3 વર્ષ પછી મારા મધર એક્સપાયર થયા 72માં। એ વખતે તમારી એજ કેટલી હશે? 10 વર્ષની છે। પછી અમે મોસાળમાં રહ્યા કારણ કે બધા નાના, તમારો નાનો ભાઈ 11 મહિનાનો જ હતો, સો નાનીની પાસે ગયા, નાનીની મમ્મી એક જ દીકરી હતા એટલે અમને બધાને સાચવ્યા, પણ એક દિવસ સ્કૂલે જતી હતી ત્યારે મેં કોઈની પાસે સાંભળ્યું કે જે વાઘમહેલ છે જે મોરબીમાં જે રાજાનો દરબારગઢ છે ત્યાં શૂટિંગ આવ્યું છે ને, શૂટિંગ છે કોઈ ગુજરાતી ફિલ્મનું, એટલે અંદરનો કીડો પાછો સળગડ્યો કે મારે કામ કરવું પડશે, એટલે સ્કૂલેથી સીધી ત્યાં ગઈ, ત્યાં જઈને જુગાડ કરતી 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 ડાયરેક્ટર સુધી પહોંચી ગઈ। પછી મેં ડાયરેક્ટરને કીધું મારે કામ કરવું છે, એમને પૂછ્યું કે તને આવડે છે કશું, મેં કીધું ના, તો કે તો શું કામ કરવાની દીધું, કીધું કેમ તમે ડાયરેક્ટર નથી, તમે શીખવાડજો ને હું કરીશ, એમને એ બોલ્ડનેસ ગમીને ત્યાંથી કામની શરૂઆત થઈ તે જે આજ દિવસ સુધી ચાલે છે। સૌથી ગમતું પાત્ર, આ તમે જેટલા પણ પાત્ર કર્યા બધા જ અમને ગમતા છે, પણ કોઈ એવું પાત્ર જે હકીકતમાં અડી ગયું એવું કોઈ પાત્ર? ઘણા બધા કેરેક્ટર છે, મોટે ભાગે મને મજબૂત કેરેક્ટરો વધારે ગમે, તો એવી ઘણી બધી ફિલ્મો છે, પણ એક એક ફિલ્મ મેં કરી હતી ઢોલો મારા મલકનો, હા, હવે એની અંદર દેવી પૂજક બેનનો રોલ હતો, તો મને એ કરવામાં વધારે રોમાંચ એટલે થયો કે એક બ્રાહ્મણની દીકરી છું, એ લોકોની બોલી, એ લોકોનું રીતભાત મને આવડતું નથી, પગથી માથા સુધી નવો જન્મ લેવો પડે, પણ કંઈ વાંધો નહીં, રાતની ઊંઘ હરામ થાય એવા રોલ વધારે કરવા ગમે, એટલે મેં એ રોલ પસંદ કર્યો। અને એ રોલ શીખવાના મારી સામે અરવિંદ રાઠોડ હતા, હવે અરવિંદ રાઠોડને આવા જ પ્રકારના એક રોલમાં એવોર્ડ મળેલો, એ બધાએ મને ડરાવી કે સામે અરવિંદ રાઠોડ છે, તને ખબર જ નથી આ રોલ વિશે, તું શું કરીશ, એટલે પછી મેં એક મહિનો દિલ્હી દરવાજા બહાર જે પ્યાલાબરણીવાળાની બજાર ભરાતી હતી ત્યાં ગઈ, એ લોકો કેવી રીતે બેસે, કેવી રીતે ઊઠે, કેવી રીતે બીડી પીવે, કેવી રીતે રાળ પાડે, આ બધું શીખીને આવી અને એ રોલ કર્યો, એના ભાગરૂપે આજે પણ દેવી પૂજક બહેનો મને એની નાતની માને,
શાક પણ બીજા બધા કરતા મને શ્રેષ્ઠ આપે, ફ્રૂટ પણ શ્રેષ્ઠ આપે, અને ત્યારે મને એવોર્ડ મળેલો ત્યાં. ઓકે. અને આ ઇન્ડસ્ટ્રી આયા, અંદર આવ્યા, તારે સ્ટ્રગલિંગ નામની કોઈ વસ્તુ તમને અડી? સ્ટ્રગલ તો તમે સાચા રસ્તે ચાલો છો, તમે કોમ્પ્રોમાઇઝમાં બિલીવ નથી કરતા. તો સ્ટીલ ટુડે 45 વર્ષને અંતે 104 ફિલ્મ પૂરી કર્યા પછી પણ હું સ્ટ્રગલ જ કરું છું. મને સ્ટ્રગલ કરવી ગમે છે. મને કોઈની કદમ બોસી કરવું એ મારી તાસીર છે નહીં, કારણ કે મારો બાપ શંભુ નટરાજ, હું એની દીકરી, એ મારી પૂજા છે. એને માટે મારે બીજાના કે પગ દબાવવાના એ શક્ય નથી. એટલે સ્ટ્રગલ તો એ આ પાર્ટ છે. ફ્રીલાન્સર હોય ત્યાં સ્ટ્રગલ હોય જ હોય. હા. જીવનની અંદર કંઈક એવી કડવી મીઠી વાતો કે જે તમે કહેવા માંગતા હોય એવી કોઈ વાતો અમને જણાવશો? એ કડવી વાતોમાં તો દુઃખની વાત એ કે બહુ નાની એજમાં માને ગુમાવી. માની ખૂબ નજીક હતી. એમ કહેવાય કે માનો છેડો પકડીને ચાલનારું બાળક, એજ ઓફ 10 વર્ષની ઉંમરે ત્રિશંકુ કોને કહેવાય, ન ઉપર ન નીચે, હવામાં અધવચ્ચે લટકેલા શું હોય એ અનુભૂતિ કરી હતી. એનાથી મોટો કડવો અનુભવ કે દુઃખદ અનુભવ જિંદગીમાં બીજો કોઈ છે જ નહીં. અને મીઠો અનુભવ, મીઠો અનુભવ એ એવરી નાવ એન્ડ ધેન થાય કે જ્યારે બહાર નીકળે ત્યારે દર્શકો દોડીને આપણી પાસે આવે, એ તમે તો પહેલાં ને, તમે તો પહેલાં ને, તમે તો પહેલાં ને, ત્યારે એમ થાય કે ઈશ્વરની કેવી મહેરબાની. મને યાદ છે મેં કોઈને કીધું હતું કે ભાઈ 5મા ધોરણનું મેં મારું પ્રગતિ પત્રક લેમિનેશન કરાવીને રાખ્યું છે, એમાં 5મા કે 4મા લાલ લીટી હતી. અને એવું લખવામાં આવ્યું હતું કે ગ્રેસથી પાસ કરવામાં આવે છે. મને ખબર નહોતી કે શંભુનો ગ્રેસ ત્યારથી શરૂ થઈ ગયો હતો. એ ગ્રેસ આજે મલ્ટીપ્લાય થતો થતો ક્યાં છેક પહોંચાડી મને. આ એની ગ્રેસની કૃપા. આજે હું તમારી સામે એક એસ્ટાબ્લિશ એક્ટર તરીકે, ભાવની જાની તરીકે છું, તો એ પરમ કૃપા શંભુની, નટરાજની, ભગવાન શિવની કૃપા કે જેને તમને અહીંયા સુધી પહોંચાડ્યો. એનો તમામ જે ઓલો છે તો ભગવાન શિવને તમે આપો. બિલકુલ બિલકુલ બિલકુલ. સ્ટ્રેન્થ આપી, નવા નવા રોલ કરવાની ચેલેન્જો સ્વીકારી, અને આ કોમ્પિટિશનવાળા ને કોમ્પ્રોમાઇઝવાળા જગતમાં, અમારા ઇસ્ટમેન કલરના ફિલ્મી જગતમાં પણ, જેને કહેવાય કે મારા સિદ્ધાંતોને બાજુમાં ક્યારેય નથી મૂક્યા, અડગ ખડગની જેમ રહી છું ને આજે પણ કામ મજાથી કરું છું ને કામ મળે જ છે. તમે આટલા બધા કલાકાર સાથે કામ કર્યું, અને તો ઓલમોસ્ટ બધા કલાકાર, ગુજરાતી તો લગભગ બધા કલાકાર તમારી સાથે, તમે એમની સાથે કામ કર્યું, લોકોએ તમારી સાથે કામ કર્યું, પણ કોઈ એવા કલાકાર સાથેની તમારી આમ એવું હોય કે ના આ કલાકાર મને ખૂબ ગમ્યા, એ કલાની રીતે કે જેની અદા, જેની જે એમની એક્ટિંગ છે કે જેમનું ઓલું છે, એ તમને આમ પ્રભાવિત કરી ગયું એવું કોણ? ના બધા. મેં ઉપેન્દ્રભાઈ સાથે કામ કર્યું હતું. ઉપેન્દ્રભાઈ લેજેન્ડરી એક્ટર. મેં એમની સાથે થિયેટર પણ કર્યું હતું. એમનું એક હતું અભિનય સમ્રાટ નાટક, એ પણ કર્યું હતું. અદ્ભુત એક્ટર, તગડા એક્ટર. અને અમારી સાથે એમની સાથે ફિલ્મો પણ કરી. એની મજા સુધા ચંદ્રન, જેનું ગિનીઝ બુકમાં નામ છે, સુધા ચંદ્રન સાથે મેં 5-6 ફિલ્મ કરી. એની સાથે પણ કામ કરવાનો આનંદ આવે. અદ્ભુત એક્ટર, પોતે માણસ પણ સારી. પછી આ રમેશ મહેતા વિશે જરા જણાવો. રમેશ મહેતા પોતે ખૂબ સારા લેખક હતા, ખૂબ સારા એક્ટર હતા, પણ માણસ તરીકે બહુ બોગસ હતા. એ તો મેં એ જ્યારે એમનો જમાનો હતો ત્યારે કીધું હતું કે જે ખરીદાતું હોય ને, એટલે વેચાતું હોય ને ખરીદાય, હું ખુદ ખરીદનાર છું, જેને વેચાવું હોય તે કહેજો. એટલે જૂની ઇન્ડસ્ટ્રીમાં એક મોટો પ્રોબ્લેમ હતો કે ત્યાં એક 2-4 જણની એવી સિન્ડિકેટ થઈ ગઈ હતી કે કોઈ પણ નવી છોકરી આવે, નવી એક્ટર આવે, એમને એમને એ નુમાઇશનું એનું સાધન બનવું પડે. પણ હું તો અલગ ટેમ્પરામેન્ટની હતી. મેં કીધું એ વખતે જુલણ મોરલી કરતી હતી ત્યારે એમની આ બધી હરકતો મને માફક ના આવીને મેં એમને કીધું મોઢે કે તારી ગુજરાતી ફિલ્મને લાત મારું છું કરીને ત્યાંથી પાછી આવતી રહીને અહીંયા આવીને મેં કાકા ચાલે વાંકા સિરિયલ કરી. કાકા ચાલે કેટલાક વર્ષો સુધી સિરિયલો કરી, ફરી પાછું નાઈ. પણ એ વખતે તો ઉંમર ખૂબ નાની હતી તમારી, અને તમે ઉંમર પ્રમાણે તમે રોલ તો બહુ મોટો કર્યો હતો. કારણ કે 25, પણ એ તો ચેલેન્જ છે ને. તમે છો એ ઉંમરમાં, તમે દેખાવ તો એમાં તમે કંઈ બહુ મોર નથી મારતા, પણ તમે જે નથી અને એ બતાવો ને પ્રેક્ષક તમને માને કે હા તમે આ જ છો, એ જ તો હુનર છે, એ જ કલા છે. એટલે પાછી આવીને પછી ફરી પાછી 90s માં ફરી પાછી ફિલ્મ જોઈન કરીને પછી તો અઢળક ફિલ્મો કરી. અને તમારો કોઈ પસંદીદા ડાયલોગ મને આમ એકદમ
ગમતો આમ તમને જે બહુ જ ગમતો હોય એવો જોરદાર ડાયલોગ ડાયલોગમાં તો જે છે ને કે મેં કીધું કે ઢોલો મારા મલકનો જેમાં બોલી અલગ હતી અને વાત આખી અલગ હતી. એમાં એક એક સીન છે કે જ્યારે અરવિંદ રાઠોડ કહે છે કે આ એ સંતુડી હો ભરત મારા ભાઈ બંને બુનના લગ્નમાં જવાનું છે, મું કહે મું નહીં આવવાની, લીચમની નહીં આવવાની, માર પાસે હાર આલુગરા નહીં તો મું નહીં આવવાની, લી પાલા બહેનીનો ધંધો કરે તાર પાસે હાર આલુગરા નહીં, લે પાલા બહેનીનો ધંધો કરતા જેમ ચીટર વેરા નહીં કરતી, એટલે એ મારો હાથ પકડે છે. અને દરેક પુરુષને ખબર છે કે સ્ત્રીઓનું ત્રીજું નેત્ર ખુલે તો હાલત શું થાય, એટલે જેવો મારો હાથ પકડે છે છોડી દે હાથ મારો છોડી દે, તારી સોટીમાં મોગરી અડું ફોડે તન માર દેવી પૂગે, એટલે ડરીને હાથ છોડી દે છે. એ કહે છે કે લે તારો મું તને નવા લુગડા લેલો, તો પહેલેથી કહેતા હું થતું તું આ નકામી મારી બીરી બગાડી, તો આ ડાયલોગ અને બીડી પીવાની સ્ટાઇલ, હા એટલે એ બીડી આમ 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 કરીને પીવાની. અને એ બીડી પીતા મને આવડતી નહોતી પણ અજમાની બીડી પીતી હતી, કારણ કે આપણે બીડી પીવાવાળા એ આપણા સંસ્કાર નથી પણ રોલના ભાગરૂપે પીવી પડે. તો આયુર્વેદિક સ્ટોર છે જ્યાં અજમાની બીડી મળે છે, પીતા ના આવડે ને ફૂકો આગળ પાછળ જો વધારે લીધી હોય આખું તાળવું લાલ થઈ ગયું હતું, કારણ કે અજમો ગરમ એનાથી. પણ છેવટે કોને લાગ્યું નતું કે અજમાની બીડી પીધી ને મજાથી રોલ કર્યો. પણ એ બેસવાની સ્ટાઇલ, એ બીડી પકડવાની સ્ટાઇલ, બરો એ બોલવાની સ્ટાઇલ, એ સામે જોવાની જે અદા, બરો આ વસ્તુ, આ જે કોમ્બિનેશન છે એ એ તમે જે એક મહિનો એની પાછળ મહેનત કરી કે જે જોયું કઈ રીતે ઉઠવું, કઈ રીતે બેસવું, કઈ રીતે ઝલક આપવી, કઈ રીતે વાત કરવી, કઈ રીતના મોઢાના એક્સપ્રેશન હોય, આ આ તત્વ આવ્યું તો એ માનું છું કદાચ એ જ કહું છું કે નટરાજની કૃપા ને દેટ ઇઝ કોલ્ડ પરકાયા પ્રવેશ. ભાવિની જાની જ્યારે કોઈ પણ રોલ ભજવે ત્યારે ભાવિની જાનીનું પડીકું વળી જાય એ બાજુમાં હોય, પણ જે તે રોલ ભજવું એ રોલ આ કાયામાં પ્રવેશ કરે અને પછી એ રોલ જ એ કેરેક્ટર જ ભાવિની જાની થઈ જાય, અને તો જ પ્રેક્ષકો ચાહે, તો જ તમને માથે બેસાડે, તો જ હૃદયમાં બેસાડે. બાકી તમે આવીને ડાયલોગ પોપટની બોલી જાઓ તો તમને કોઈ ના બોલાવે. અને તમે વિલનના રોલ પણ ઘણા કર્યા છે, નેગેટિવ રોલ, નેગેટિવ રોલ્સ તમે ઘણા કર્યા છે. હકીકતમાં એમનું જીવન નેગેટિવ છે જ નહીં, સેજ પણ ફૂલ પોઝિટિવિટી અને એકદમ ફોરમ ફેલાવવાની જે એમની ઓલી છે કે એ જ્યાં પણ જાય ત્યાં એમની નામની સુગંધ હોય એવી વ્યક્તિત્વ. પણ નેગેટિવ રોલ જ્યારે કરતા હતા ત્યારે લોકોને તો એવું થતું હશે કે આ તો મારો સાસુ ને મારો, આને તો કીડા પડે, આમ છે તેમ છે ફલાણો. પણ એ જ રોલની સક્સેસ છે. મેં એક નાટક કર્યું હતું, પહેલું જ મારું ફૂલ લેન્થ પ્લે સકપણ એક ઉખાણું, હું વાત કરું છું 80s ની યસ, અને જયશંકર સુંદરીમાં એનો શો હતો. અને સંદેશના પેલા સ્ત્રી મેગેઝિનના તંત્રી લીલાબેનનો પોતાનો લેડીઝનો આખો શો રાખેલો હતો. અને એમાં મેં પહેલો વિલનનો રોલ કર્યો હતો કે પેલી હિરોઈનને મારવાનો અને કાસળ કાઢવાનો આખી પ્લાન બનાવું છું. ત્યારે ઓડિયન્સમાંથી કોઈ છૂટું ચપ્પલ ફેંક્યું હતું અને મને અહીંયા વાગ્યું હતું, અને આઈ વોઝ શોક્ડ. એક તો પહેલું નાટક, નાટક વિશેની કોઈ માહિતી નહોતી, અને જ્યારે નાટક પત્યું પછી ગ્રીન રૂમમાં જઈને મેકઅપ રૂમમાં જઈને રડતી હતી તો મારા ડાયરેક્ટર કે શું થયું, કેમ રડે છે? મેં કીધું મારે નાટકમાં કામ નથી કરવું. તો કે કેમ? બધું કોઈએ મને એવી રીતે ચંપલ મળ્યું હતું કે આનાથી મોટા કોમ્પ્લિમેન્ટ્સ કોઈ ના હોય. તમે બેસ્ટ કર્યું. ઓલી જે પણ લેડી હતી એને લાગ્યું કે તમે ખરેખર આટલા ડેન્જર છો, એટલે એને ચપ્પલ માર્યું. તો એ તો સારી વાત છે, આ તો કોમ્પ્લિમેન્ટ્સ છે. ત્યારે ખબર પડી કે આને કોમ્પ્લિમેન્ટ્સ કહેવાય, ત્યાં સુધી ખબર નહોતી. પણ મજા પડે છે, ઈશ્વરે ગોઠવી આપ્યું છે. એક ભાવમાં અનેક ભાવ જીવવાનો આનંદ કલાકારને જ મળી શકે. કલાકારને કોઈ જીજી વિશા બાકી ન રહે, ફલાણું રહી ગયું, ઢીકણું રહી ગયું, લોકડું રહી ગયું, હા આ તો રહી ગયું, કશું જ ના રહી જાય. પરમ સંતોષ જીવનના આ પડાવમાં તમારી જો છેલ્લી ઈચ્છા તમને કોઈ પૂછવામાં આવે, જો કોઈ દિવ્ય તત્વ તમને એમ પૂછે કે તારી છેલ્લી ઈચ્છા શું છે, તો તમારો જવાબ શું હોય? બે વસ્તુ છે એમાં, કે બે મારા હૃદયની નજીક. એક તો મેં ઈશ્વરને કીધું હતું કે તું અહીંયા મને એક મળતા પહેલાં અન્ન ક્ષેત્ર કરાવી દે, કોઈને પીરસતા પીરસતા મારો છેલ્લો શ્વાસ જાય, અથવા તો નટ છું ને નટ રહું ને એક્ટિંગ કરતાં કરતાં છેલ્લો શ્વાસ જાય. આ બેમાંથી તને જે યોગ્ય લાગે, પણ આ છેલ્લો શ્વાસ હોવો જોઈએ કે જે ગમતું હોય. બાકી આમ જીવન જીવવાની ખૂબ તમે તમારા મેં શબ્દ સાંભળ્યા છે. હું તમારે એવું નથી કે હું એમની પાસે પહેલી વખત મળું છું કે અમારા બંને વચ્ચેનું પહેલું ડિસ્કશન આ રીતનું છે,
લાંબો ટાઈમ વાતચીત થયેલી છે અને એમનું જીવન જે રીતે મેં જોયું છે બહુ જ સરળ, બહુ સાદું, અને જે પોઝિટિવિટી જે તમને ક્યાંયથી ધોધ મળતો હોય ને, જણું નહીં પણ ધોધ ક્યાંયથી પડતો હોય ને, તો એ ભાવિની જાણી છે. આ રીતે આપણે મળતા રહીશું. આવજો. જય શ્રી કૃષ્ણ.